ભરતભાઈ પટેલ, 3 વર્ષથી આ 3જું વર્ષ છે ભાઈ. કોળિયાર ધામ સેવા ટ્રસ્ટ તરફથી 3જું વર્ષ. દર વર્ષે 11 હોય છે, પણ આ વખતે 10 જોડવાનું છે. 30/11/2019 શનિવારના રોજ મહેમાનો લગભગ 4000 સુધી તો શક્યતા ખરી. મારું નામ સુરેશભાઈ છે. આપણે સમૂહલગ્ન છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છીએ. આ તૃતીય વર્ષ છે સમૂહલગ્નનું. આ સમૂહલગ્નમાં 11 જોડાનો આપણે તૈયારી હોય છે. દર વર્ષે 11 જોડા જ લઈએ છીએ અને આ વર્ષે બી 11 જોડાની તૈયારી છે આપણી તરફથી. પણ જરૂરિયાત આર્થિક મન જે દીકરીઓને ધામધૂમથી લગ્ન કરવા હોય ઘરે, પણ એમની પરિસ્થિતિ ન હોય એવી દીકરીઓને આપણે નામ લખીએ છીએ અને આપણે એને લાભ આપીએ છીએ આ સેવામાં. તો આ વખતે 10 જોડા થઈ ગયા છે અને 1 જોડું હજી નથી થયું. તો આપણી તૈયારી તો 11ની જ છે. કદાચ અમારે એવું હતું કે એન્ડ ઘડી બી કોઈ જોડું આવે એવું તો એમને આનો લાભ મળી શકે. આ વખતે 10 જોડા અમારે તૈયાર છે. ભોજનની વાત આપણે કરીએ તો દર વર્ષે અમારી ગણતરી લગભગ 3,000 કે 4,000 આજુબાજુનું હોય. આનું ફિક્સ નથી હોતું, એ જોડા ઉપર હોય છે. પણ 3,500 થી 4,000 આજુબાજુ તો તૈયારી હોય છે અમારી. સરકાર તરફથી મળે છે જે ગુવરબાનું મામેરું, પણ એનું બહુ પ્રોસેસર બહુ લાંબી હોય છે અને એના હિસાબથી અમે એ લાભ લેવાની બી જરૂરિયાત અત્યારે અમને ઊભી નહીં થઈ. કેમકે આ વખતે જ્યારે ખબર પડી તો બહુ થોડાક અમે મોડા પડ્યા હતા. પણ આવનાર વર્ષમાં જોઈએ એના વિશે વિચારીશું અમે. પણ આ વર્ષે બી આજુબાજુની સોસાયટી અને મંદિર વર્ગના જે બી દર્શની લાભાર્થી, બીજા સેવાકીય સંસ્થાઓ અને એ રીતે દરેકનો બહુ ખૂબ જ સરસ રીતે અમને આમાં સાથ સહકાર હોય છે. એટલે અમને જરા બી એવું નથી લાગતું કે આ સમૂહ લગ્નમાં ગમે તેવી મંદી હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ આ એક સેવાનું કાર્ય છે. એ લોકોના સાથ સહકારથી જ થઈ શકે આ. અને ખૂબ જ સરસ રીતે બધાનો સાથ સહકાર અમને મળે છે આમાં. સંસ્થા દ્વારા આપણે મેરેજ સર્ટિફિકેટ આપીએ છીએ, અહીંયા પ્રમાણપત્રક આપીએ છીએ સંસ્થાનું, મેરેજનું. અને મેરેજ સર્ટિફિકેટ માટે અમારા એક મિત્ર છે, અમારી સાથે જોડાયેલા વકીલ છે. તો એક એમણે એવી રીતની સેવા એમની આપી છે કે 1 મહિના સુધી જો એ મેરેજ સર્ટી બનાવી જશે જે બી જોડાવાળા, એમને ફ્રીમાં એ મેરેજ સર્ટી આપશે, બની આપશે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ એટલે કે કોઈ બી જ્ઞાતિ હોય, આપણે જ્ઞાતિ કોઈ જોતા નથી, ગમે સર્વજ્ઞાતિ એટલે કોઈ બી કાસ્ટને અમે આમાં આવકારીએ છીએ. અમે ધર્મવાદ નહીં કે કોઈ બી જ્ઞાતિ હોય એને અમે આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય એ લોકોને અમે લઈ લઈએ છીએ આમાં સમૂહ લગ્નમાં. બહારના વિસ્તારોમાંથી બી આમાં ભાગ લે છે લોકો. આપણે એવું કોઈ બંધારણ નથી, ખાલી અમદાવાદની આજુબાજુના જ કોઈ બી જગ્યાએથી જોડાવ અમારી પાસે આવે અને એને અમે આવકારીએ છીએ. જેમ કે આ વખતે બી એક ગોધરા દાહોદનું બી એક દાહોદ જિલ્લામાંથી બી એક લગ્ન છે આ 11-10 જોડામાં. મધુબેન રાજુભાઈ જાદવ, આંબાવાડી, મહેનતપુરા, એલિજ બ્રિજ, આંબાવાડી. બેબીના મેરેજ છે એટલે હું એમના ફઈ છું અને ભાઈ નથી અમારે, ભાભી પણ નથી. અને ભત્રીજી મારા જોડે જ વર્ષોથી રહે છે અને આવું અમને દ્વારા વ્યક્તિ દ્વારા અમને કહેવામાં આવ્યું કે અહીં સમૂહ લગ્ન છે, તો અમે દોડીને આવ્યા અને આ લોકોએ અમને આદર તરીકે લીધા અને સહકાર પણ આપ્યો. અમને બહુ આનંદ આવ્યો આની અંદર કે ના ભાઈ, દીકરીના મા બાપને તો આટલી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા, એ આ સંજોગોમાં અત્યારમાં તો કોઈની તાકાત જ નથી કે દીકરીઓને બહાર કાઢી શકે અને આટલું વસ્તુ આપી શકે. એટલે આ લોકોને હું ધન્યવાદ આપું છું. ખોડિયાર ધામ ટ્રસ્ટ તરફથી અમને આટલો અમને સહકાર મળ્યો એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર. પ્રવીણભાઈ શામજીભાઈ લખાણી, બાપુનગર, અમીકુંજ સોસાયટી. મારા સાઢુની છોકરી છે, મેં એને મોટી કરેલી છે બરાબર. અને પહેલેથી નાનપણથી જ હું મેં મોટી કરી છે. અને મને બી બીજા દરવા વ્યક્તિ જાણવા મળ્યું કે અહીંયા ખોડા ટ્રસ્ટમાં સમૂહ લગ્ન થાય છે, એટલે મેં સુરેશભાઈની મુલાકાત લીધી. સુરેશભાઈએ મને આવકાર આપ્યો અને છોકરીનું નામ લખાવી નાખ્યું. પરિસ્થિતિ જેની વીક હોય, મારો જેવો નાનો માણસ હોય, કમાવાવાળો ઘરની અંદર એક જ વ્યક્તિ હોય, હું ધારું ઘેર મેરેજ કરું તો બી આ વસ્તુ આ નથી આપી શકવાનું. તો આ સેવા સંસ્થા દ્વારા જે મળે છે એ બહુ સારું છે. છેલ્લામાં છેલ્લી ચમચીથી લઈને રસોડાનો ટોટલી સેટ, કોઈ પણ વસ્તુ કન્યાના બાપને લેવાની જરૂર નથી, બધું સંસ્થા તરફથી મળે છે. આ કામગીરી જે બજાવે છે એ બધું બહુ સારું છે.